ગુજરાત સરકાર દ્વારા ગૌ સેવા અને ગૌચર વિકાસ બોર્ડ દ્વારા 24 વિકાસ લક્ષી શાળા યોજનાઓ માની 17મી વિકાસ લક્ષી યોજના સહાયમાં ગુજરાતના વિવિધ 250 ગામોમાં ઈસવીસન 2016માં સહાય અંતર્ગત લાખો રૂપિયાની સરકાર દ્વારા સહાય કરવામાં આવી હતી. જ્યારે ભારતીય બુદ્ધિજીવી સંઘ દ્વારા આરટીઆઈ મારફતે તપાસ કરવામાં આવી તો આરટીઆઈ અંતર્ગત ચોંકાવનારી વિગતો સામે આવી હતી અને ગુજરાત સરકાર દ્વારા આચરવામાં આવેલા 50 કરોડથી વધુના રૂપિયાના કૌભાંડનો પર્દાફાશ થયો હતો. ગુજરાત સરકાર દ્વારા ગૌ સેવા અને ગૌચર વિકાસ બોર્ડ દ્વારા 24 વિકાસલક્ષી સહાય યોજનાઓ માની 17મી વિકાસલક્ષી સહાય યોજનામાં ગુજરાતના વિવિધ 250 ગામોમાં ઈસવીસન 2016માં સહાય અંતર્ગત લાખો રૂપિયાની સરકાર દ્વારા સહાય પણ કરવામાં આવી. જ્યારે ભારતીય બુદ્ધિજીવી સંઘ દ્વારા આરટીઆઈ મારફતે તપાસ કરવામાં આવી તો આરટીઆઈ અંતર્ગત ચોંકાવનારી વિગતો સામે આવી હતી. ભારતીય બુદ્ધિજીવી સંઘ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા કે સરકાર દ્વારા આશરે 19 હેક્ટર જમીન ફાળવવામાં આવી હતી. આ યોજના અંતર્ગત ખાનગી વ્યક્તિ પાસેથી 6 લાખ રૂપિયા ફાળા તરીકે લેવામાં આવ્યા હતા, જે કઈ બેંકમાં મૂકવામાં આવ્યા હતા તેનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. તેમજ સરકાર દ્વારા પણ 20 લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા. તેમજ આ યોજના 5 લાખ રૂપિયાથી વધુની હોવા છતાં તેનો ટેન્ડર બહાર પાડ્યા વગર જ ગ્રામ પંચાયત દ્વારા આ યોજનાઓને પૂર્ણ કરી દેવામાં આવી. તેમજ ખોટા બિલ અને ખોટી જમીનોમાં વાવેતરના ફોટોગ્રાફ બતાવી 250 જેટલા ગામડાઓમાં ભ્રષ્ટાચાર થયાના આક્ષેપો લગાડવામાં આવ્યા હતા. 2013 સુધી 7 કરોડથી વધુ રકમ ગૌચર વિકાસ માટે ફાળવેલ નહોતી, પરંતુ 2014 પછી 2014માં 47 કરોડ, 2015માં 41 કરોડ, 16માં 32 કરોડ, 17માં 40 અને 18માં 24 કરોડ, એમ એક સાથે 7 કરોડથી ઊંચકાઈને એવરેજ છેલ્લા 4 વર્ષમાં 40 કરોડથી વધુ રકમ દર વર્ષે ગૌચર વિકાસ યોજના માટે ફાળવવામાં આવી. ગુજરાતના આશરે 250 ગામોમાં ગામોની ગૌચર જમીન એટલે કે સરકારી હાજર જમીન એને વિકાસ કરવાના હેતુ છે. એમાં 9 પ્રકારના કામ કરવાના હતા. પ્રથમ તો ગૌચરની જમીન એ ખંડેર જેવી હોય, એમાં ઝાડ ઝાખરા કાંટા કાપવાના હતા. ત્યારબાદ જેસીબી બોલાવવાનું હતું, જમીનને સમથલ કરવાની હતી, બિયારણ વાવવાનું હતું, એને પાણી પાઈને નિયમિત ઉગાડવાનું અને જતન કરવાનું હતું, પૂરેપૂરું ઘાસ ઉગી જાય પછી એને કાપવાનું હતું એટલે લણણી કરવાની હતી, અને ત્યારબાદ ટ્રેક્ટર કે ટ્રક દ્વારા વિવિધ પાંજરા પડો ગૌશાળાઓમાં આ ઘાસ પહોંચાડવાનું હતું. બિહારમાં લાલુ પ્રસાદ યાદવ તેમને ચારા કાંડ બાબતે આશરે 20-25% કંભાંડ થયેલું. શરૂઆતમાં 3.5 વર્ષ અને ત્યારબાદ 14 વર્ષની જેલ થયેલ છે. અત્યારે પણ એ જેલવાસ ભોગવી રહ્યા છે. ગુજરાતમાં છેલ્લા 3 વર્ષથી આદરણીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાહેબ, કારણ કે 17મી યોજનામાં સ્પષ્ટ લખ્યું છે મુખ્યમંત્રી પ્રેરિત ગૌચર વિકાસ યોજના, તો પશુપાલન મિનિસ્ટર પહેલા બાબુભાઈ ડોખીરિયા સાહેબ હતા. 5મી જુલાઈથી છેલ્લા 5 મહિનાથી કુંવરજી બાવળિયા, જેમનું આવતીકાલે મતદાન છે, એ પોતે પશુપાલન કેબિનેટ મિનિસ્ટર છે, છતાં 5 મહિનાથી ગાયના નામે આશરે 100% કંભાંડ થાય, એક પણ ગાયના મોઢામાં ઘાસનું એક તણખલું ન જાય ત્યાં સુધીનો ભ્રષ્ટાચાર છેલ્લા 3-3 વર્ષથી અમે પત્રો મુખ્યમંત્રી શ્રી, ગવર્નર શ્રી અને એન્ટી કરપ્શન બ્યુરોના નિયામક શ્રીને લખીએ છીએ. દિવ્યેશ નસીદ સાથે NS ગુજરાત ન્યૂઝ અમદાવાદ.